લાશનું વાતાવરણ હોય છે આ રથયાત્રાને પોતાની નિશ્ચિત જગ્યાએ પહોંચતા લગભગ 10 કલાકનો સમય લાગે છે રથયાત્રાના દર્શન કરવા માટે ભક્તો કલાકો સુધી રાહ જોવે છે આપણે ભગવાનના દર્શન કરવા મંદિરમાં જઈએ તો લાઈનમાં ઊભા રહેવું પડે છે ને તો આ તો ભગવાન ખુદ પોતાના આંગણે આવે છે તેથી ભક્તો ખૂબ આતુરતાથી તેની રાહ જુએ છે આ રથયાત્રાને રસ્તામાં ક્યાંય પણ રોકવામાં આવતી નથી એટલે કે વિષામો અપાતો નથી અને સમગ્ર રથયાત્રા દરમિયાન પૂજારીઓ દ્વારા સતત મંત્રોચ્ચાર અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે આમ ભારતના અન્ય તહેવારોની જેમ જ આ તહેવાર ખૂબ જ ધાર્મિક અને મહત્વનો છે લોકો આખું વર્ષ ખૂબ જ આતુરતાપૂર્વક આ તહેવારની રાહ જુએ છે ભારતની આ રથયાત્રા જોવા અને માણવા દુનિયાભરમાંથી લોકો આવે છે ઉડીસા સ્થિત પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર એ ચાર ધામની જાત્રામાં એક ધામ ગણાય છે આપણે પણ ભગવાન જગન્નાથને આપણને આ કોરોનામાંથી મુક્તિ આપે તે માટે પ્રાર્થના કરીએ અને એનો જયઘોષ બોલાવીએ બોલ શ્રી ભગવાન જગન્નાથની જય તો આ રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા પુરીમાં અને અમદાવાદમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે તો આપણે પણ ભગવાન જગન્નાથનો જય બોલાવીએ